કેમ છો દરેક વિદ્યાર્થીઓને નમસ્કાર હું દામજી ભોજાણી ફરી વખત આપ સૌને YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 6 વિષય ગણિત એમાં પ્રકરણ નંબર 2 પૂર્ણ સંખ્યાઓનો અભ્યાસ કરીશું આપણે આગળ 2 થિયરી ના વિડિયો પૂર્ણ સંખ્યાના બની ગયા છે આપ સૌ જોઈ લીધા છે અને જો જોવાના બાકી હોય તો પ્રથમ તમે લોકો થિયરી ના વિડિયો જોઈ લેજો આજે આપણે પૂર્ણ સંખ્યાઓમાં ભાગ નંબર 3 માં સ્વાધ્યાય 2.1 ના પ્રશ્નો કરીએ છીએ તો ચાલો મિત્રો આપણે એમાં પ્રશ્ન નંબર 1 કરીએ પ્રશ્ન 1 છે એમાં આપણે સૂચના આપી છે 10999 ના પછી તરત આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓ લખો તો મિત્રો આપણે થિયરીના વિડિયોમાં જોઈ ચૂક્યા છીએ કે પ્રાકૃતિક સંખ્યા ક્રમશ આપણે લખીએ તો તરત આવતી સંખ્યા એટલે દાખલા તરીકે 1 હોય તો 1 પછી તરત 2 આવે 2 પછી 3 આવે 3 પછી 4 આવે એને ક્રમિક કહેવામાં આવે તો એવી આપણે અહીંયા ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓ મેળવવાની છે આપણે અહીંયા સંખ્યા આપી દીધી છે બરાબર જ્યારે આપણે પછી તરત આવતી સંખ્યા કીધી હોય ત્યારે આપણે જે સંખ્યા આપેલી હોય એમાં 1 પ્લસ કરવાનો હોય છે આ પણ આપણે થિયરીના વિડિયોમાં જોઈ ચૂક્યા છીએ તો ચાલો મિત્રો આપણે ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓ મેળવીએ ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓ નીચે મુજબ છે તો પહેલી પ્રાકૃતિક સંખ્યા આપણે મેળવીએ તો આપણને સંખ્યા આપેલી છે 10999 એમાં આપણે પ્લસ 1 કરવાનો છે એટલે પ્લસ 1 કરીએ એટલે આપણને પરિણામ છે કે 11000 મળે બરાબર તો 10999 પછી તરત આવતી પ્રાકૃતિક સંખ્યા 11000 છે હવે આવી આપણે ત્રણ પ્રાકૃતિક સંખ્યા મેળવવાની છે હવે આપણે એના પછી તરત 11000 આવી તો 11000 થી પછી તરત આવતી સંખ્યા મેળવવા માટે જે પ્રક્રિયા આપણે ઉપરમાં કરી એ જ પ્રક્રિયા નીચેમાં કરવાની છે તો 11000 માં પ્લસ 1 કરીએ એટલે આપણને જવાબ મળે 11001 તો આ બીજી પ્રાકૃતિક સંખ્યા થઈ ત્રીજી પ્રાકૃતિક સંખ્યા મેળવવા માટે આપણે જે પરિણામ આપણને મળ્યું છે એમાં આપણે 1 પ્લસ કરીએ એટલે કે 11002 1 પ્લસ 11000 માં આપણે 1 પ્લસ કરીએ એટલે આપણને મળશે 11002 તો આ ત્રીજી પ્રાકૃતિક સંખ્યા પ્રાપ્ત થઈ તો આ રીતે આપણે કહી શકીએ કે 11000 એના પછી આવે 11001 એના પછી આવે 11002 તો આ ત્રણ ક્રમિક પ્રાકૃતિક સંખ્યા આપણને જે પ્રશ્નમાં જવાબ પૂછ્યો છે એ આપણે મળી ગયું કોના પછી તો 10999 પછી તરત આવતી ક્રમિક ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓ છે ચાલો આપણે પ્રશ્ન નંબર 2 ઉપર જઈએ હવે આપણે પ્રશ્ન નંબર 2 ઉપર જઈ રહ્યા છીએ એમાં આપણને સૂચના આપી છે કે 10001 ના પહેલા તરત આવતી ત્રણ પૂર્ણ સંખ્યાઓ લખો તો વિદ્યાર્થી મિત્રો પૂર્ણ સંખ્યાનો પણ આપણે અગાઉના વિડિયોમાં સમજ મેળવી ચૂક્યા છીએ ચાલો તો જે આપણે પહેલો પ્રશ્ન કર્યો એના કરતાં થોડો આ વિરુદ્ધ છે બરાબર પહેલા પ્રશ્નમાં આપણે પહેલાની સંખ્યા લખવા માટે સોરી પછીની સંખ્યા લખવા માટે આપણે 1 પ્લસ કરતા હતા
तो आमा आपने पहला એટલે આપણે એક માઈનસ કરવો પડે બરાબર તો અહીંયા જે સંખ્યા આપી છે એ માંથી આપણે એક માઈનસ કરવાનો અને આપણે મેળવવાના છે પૂર્ણ સંખ્યાઓ તો આપણે લખીએ 3 पूर्ण संख्याओ नीचे मुजब छे चलो मित्रों तो आपने प्रथम पूर्ण संख्या गणिए तो पहले आपने आपू छे 10001 बराबर तो હવે આમાંથી આપણે એક માઈનસ કરવાનો છે એક માઈનસ કરીએ એટલે આપણને પરિણામ છે 10000 પ્રાપ્ત થાય છે તો આ પ્રથમ પૂર્ણ સંખ્યા આપણને પ્રાપ્ત થઈ બરાબર તરત પહેલાની આવતી પૂર્ણ સંખ્યા 10000 છે હવે આપણે 10000 ની પહેલા આવતી પૂર્ણ સંખ્યા મેળવવાની છે તો આપણે 10000 માંથી 1 માઈનસ કરશું તો આપણને 10000 પહેલા આવતી તરતની પૂર્ણ સંખ્યા પ્રાપ્ત થાય એટલે 9999 મળે 10000માંથી 1 માઈનસ કરીએ એ એટલે આપણે 9999 પ્રાપ્ત થાય ચાલો હજી આપણે ત્રીજી પણ મેળવવાની છે તો હવે આપણે 9999 માંથી એક બાદ કરીએ એટલે આપણે ત્રીજી પૂર્ણ સંખ્યા મળે તો લખીએ 9999 माइनस 1 इज इक्वल टू 9999 માંથી 1 બાદ થાય એટલે આપણને 98 પ્રાપ્ત થાય તો આ રીતે આપણને 3 પૂર્ણ સંખ્યાઓ મળે છે એટલે કે 10000 9999 અને ત્રીજી છે 9998 આપણને સૂત્ર મુજબ જે જવાબ આવ્યો કે આ પ્રાપ્ત થાય છે બરાબર તો આવા દાખલાઓ તમારે કરવાના છે ચાલો હવે આપણે પ્રશ્ન નંબર 3 ઉપર જઈએ હવે આપણે પ્રશ્ન નંબર 3 ઉપર જઈએ છીએ એમાં આપણે આપ્યું છે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ખ્યાલ છે કે જ્યાંથી પૂર્ણ સંખ્યા શરૂ થાય એ પહેલી જે પૂર્ણ સંખ્યા હોય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા હોય તો એ પણ આપણે ખ્યાલ છે તો કે પૂર્ણ સંખ્યાની શરૂઆત શૂન્યથી થાય તો આપણે એનો જવાબ છે એ લખી શકીએ કે સૌથી નાની પૂર્ણ સંખ્યા શૂન્ય છે બરાબર આપણને ખ્યાલ છે કે પૂર્ણ સંખ્યા પહેલી જે હોય એ સૌથી નાની હોય મોટી પૂર્ણ સંખ્યા આપણને પ્રાપ્ત થાય નહીં કારણ કે પૂર્ણ સંખ્યા છે એ અસંખ્ય છે બરાબર મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર 4 ઉપર જઈએ પ્રશ્ન નંબર 4 માં સૂચના આપી છે કે સંખ્યાઓ 32 અને 53 ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ જણાવો તો આપણે એની વચ્ચે આવતી એટલે કે 32 અને 53 ની વચ્ચે આવતી હોય વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા ઓ નીચે મુજબ છે ચાલો મિત્રો તો આપણે લખીએ જો આ બંનેની વચ્ચેની કીધી આપણે બરાબર તો પહેલી સંખ્યા 32 આવી એ નહીં આવે છેલ્લી સંખ્યા 53 તે પણ નહીં આવે તો આપણે લખીએ 32 પછીની શરૂ કરીએ એટલે કે 33 પછી 34 35 36 37 38 39 40 41 42
तैतालीस चुम्मालीस पिस्तालीस छतालीस सुड़तालीस अड़तालीस ओगन पचास पचास एकावन अने बावन बराबर तो त्रेपन नहीं आ बने वच्चे दीदी एट त्रेपन पर नहीं आए बत्तीस पर नहीं आए हम आप आ संख्याओं की गणतरी करिए तो के एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अग्यार बार तेर चौद पंदर सोल सत्तर अठार ओगनीस वीस तो लई के कुल बत्तीस त्रेपन वच्चे वीस पूर्ण संख्या ओ पूर्ण संख्या ओ छे दस हजार
सॉरी 10 लाख 99,999 એમાં આપણે પ્લસ 1 કરીએ તો મિત્રો અહીંથી આપણે કરીએ 10 10 વધી 1 10 વધી 1 10 વધી 1 10 વધી 1 10 અને અહીંયા શૂન્યમાં 1 એટલે 1 અને 1 નો 1 એટલે આપણને 11 લાખ પરિણામ છે તે પ્રાપ્ત થાય છે બરાબર હવે છેલ્લો પ્રશ્ન છે એ જોઈએ કે નામ તરત આવતી પછીની સંખ્યા બરાબર આપણને આપ્યું છે 23,45,670 માં પ્લસ 1 કરીએ એટલે પરિણામ આપણે મળે 23,45,670 માટે પ્લસ કરીએ એટલે 671 પરિણામ પ્રાપ્ત થાય છે બરાબર મિત્રો તો આવી રીતે આપણે જ્યારે પછી આવતી તરતની સંખ્યા પૂછવામાં આવે ત્યારે આપણે 1 ઉમેરી અને એનું પરિણામ છે પ્રાપ્ત કરીએ છીએ ચાલો મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર 6 ઉપર જઈએ પ્રશ્ન નંબર 6 આપણે આવ્યા છીએ નીચે આપેલી સંખ્યાઓના તરત પહેલાની આવતી સંખ્યા જણાવો તો આગળનો દાખલો જે જોયો એ જ પ્રમાણે છે પણ આમાં થોડું ઉલટું જો અહીંયા આપણે આપી દેવામાં આવ્યું છે કે પહેલામાં આપણે એટલે કે પછીની સંખ્યા જ્યારે મેળવતા ત્યારે આપણે 1 પ્લસ કરતા હતા જ્યારે પહેલાની સંખ્યા મેળવવા માટે આપણે 1 માઇનસ એટલે કે બાદ કરવો પડે તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીંયા તમને ચાર રકમ મેં મૂકી છે એ રકમમાંથી આપણે એની પહેલા આવતી તરતની સંખ્યા મેળવી તો પહેલી સંખ્યા 94 છે ના તરત પહેલાની સંખ્યા આવતી સંખ્યા એ આપણે મેળવી શું કરવાનું છે તો કે માઇનસ કરવાના છે એટલે કે 94 માંથી માઇનસ 1 કરીએ એટલે આપણે શું પ્રાપ્ત થાય છે તો કે 93 પ્રાપ્ત થાય છે તો 93 છે તે 94 ની પહેલા તરત આવતી સંખ્યા છે બરાબર બીજો પ્રશ્ન આપણે જોઈએ તો બીજામાં આપ્યું છે એ પ્રમાણે ના 10,000 ના તરત પહેલા ની આવતી સંખ્યા તો એમાં પણ આ જ પ્રમાણે આપણે શું કરવાનું છે તો કે માઇનસ કરવાના છે તો 10,000 માઇનસ એટલે કે 1 બાદ કરીએ એટલે આપણને પ્રાપ્ત થાય 9,999 બરાબર મિત્રો તો એ આપણે તરત પહેલાની સંખ્યા પ્રાપ્ત થઈ કોની તો કે 10,000 ની પહેલા આપણને 9,999 મળે છે અને પછી જ 10,000 આવે છે એટલા માટે એ 10,000 ની પહેલાની સંખ્યા થઈ ચાલો નંબર સી આપણે જોઈએ તો કે 2,08,090 ના તરત પહેલાની આવતી સંખ્યા એમાં જોઈએ આપણે તો પ્રથમ આપણે જે સંખ્યા આપી છે 2,08,090 માંથી આપણે 1 બાદ કરવાનો છે તો 1 બાદ કરીએ તો આપણે જોઈએ તો પરિણામ છે 2,08,089 આપણે પ્રાપ્ત થાય છે તો આ એની પહેલા આવતી સંખ્યા થઈ તો મિત્રો હવે છેલ્લો પ્રશ્ન છે એમાં જોઈએ તો કે 76,54,000 ના તરત પહેલા ની આવતી સંખ્યા હવે આપણે દરેક વિદ્યાર્થીઓને ખ્યાલ આવી કે 1 માઇનસ કરીએ એટલે પહેલાની સંખ્યા આવે 1 પ્લસ કરીએ એટલે પછીની સંખ્યા આવે તો આવા પ્રશ્નો તમને પૂછાના હોય તો એનો જવાબ છે તમે સરળતાથી લખી શકો છો તમને એવી પૂર્ણ સંખ્યા આપેલી હોય જો 4 અંકની હોય 2 અંકની હોય કે 5 અંકની હોય કે 7 અંકની હોય
તમારે કરવાનું માત્ર પહેલાની સંખ્યા હોય એટલે 1 માઈનસ કરવાનું પછીની સંખ્યા શોધવાની હોય તો 1 પ્લસ કરવાનો છે બરાબર તો હવે આપણે છેલ્લા પ્રશ્નનો જવાબ મેળવીએ 74,54,321 માંથી માઈનસ 1 કરીએ એટલે પરિણામ આપણને મળે 74,54,320 એ પહેલાની સંખ્યા આપણને પ્રાપ્ત થઈ ચાલો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે 6 પ્રશ્નો છે પૂર્ણ કર્યા હવે આપણે નેક્સ્ટ એટલે કે 7મો પ્રશ્ન કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે 7મા પ્રશ્નમાં સંખ્યા રેખાની મદદની જરૂર પડે છે તો પ્રથમ આપણે સંખ્યા રેખા શું છે એની સમજ મેળવી લઈએ જો સંખ્યા અને રેખા આ બે શબ્દો એકસાથે જોડાઈને સંખ્યા રેખા બની છે બે શબ્દો છે સંખ્યા એટલે આપણે ખ્યાલ છે કે આવતા અંકો અને રેખા એટલે આપણે ભૂમિતિમાંથી શીખ્યા છીએ કે એક આવી રેખા દોરેલી હોય લીટી હોય એના બંને બાજુએ તીર નિશાન કરવામાં આવ્યું હોય એને આપણે રેખા તરીકે ઓળખીએ છીએ આ બંને શબ્દોને એટલે કે આ બંનેને ભેગું કરીએ એટલે આપણને નવો શબ્દ મળે છે સંખ્યા રેખા એટલે કે રેખા ઉપર સંખ્યાઓનું નિરૂપણ કરી દેવામાં આવે એટલે એને આપણે સંખ્યા રેખા તરીકે ઓળખીએ ચાલો હવે એનો પરિચય આપણે કરીએ સંખ્યા રેખા ઉપર શૂન્યની જમણી બાજુએ અસંખ્ય પૂર્ણ સંખ્યાઓ આવેલી છે જો સંખ્યા છે એ અસંખ્ય છે તો એ પૂર્ણ સંખ્યાઓ આપણે દર્શાવેલી હોય છે હવે આ છે એની ડાબી બાજુ પેલી છે એની જમણી બાજુ તો આમાં આપણે જોશું ક્રમશ એક એકમ અંતર આપણે ખસતા જઈએ શૂન્ય છે પ્રથમ પૂર્ણ સંખ્યા છે એમની જમણી બાજુએ તમે એક એકમ અંતર ખસો અને શૂન્ય કરતા મોટી સંખ્યા આવશે અને શૂન્ય કરતા એક પૂર્ણ સંખ્યા મોટી હવે તમે એકની જમણી બાજુએ ખસો એટલે તમને એનાથી મોટી પૂર્ણ સંખ્યા મળે બરાબર એટલે 3 આવ્યા બરાબર એનીથી મોટી સંખ્યા જેમ જેમ તમે જમણી બાજુએ એક એક એકમ અંતર ખસતા જશો તેમ તેમ મોટી પૂર્ણ સંખ્યા મળે છે અને જેમ જેમ તમે એક એક એકમ અંતર ડાબી બાજુએ ખસતા જશો તેમ તેમ નાની પૂર્ણ સંખ્યા પ્રાપ્ત થાય છે તો અહીંથી આપણે જો 11 તો 11 ની આ જમણી બાજુ બરાબર અને 10 આ એની ડાબી બાજુ તો 11 ની ડાબી બાજુએ 10 છે અને 10 ની જમણી બાજુએ 11 આ બે સંખ્યાની સરખામણી આપણે કરવી હોય તો આપણે કહી શકીએ કે 11 કરતા નાની સંખ્યા છે એ 10 છે તો 11 ની કઈ બાજુએ આવેલી છે તો કે ડાબી બાજુએ આવેલી છે આપણે એમ કે 10 કરતા મોટી સંખ્યા તો કે 11 છે એ 10 ની કઈ બાજુએ આવેલી છે તો કે જમણી બાજુએ આવેલી છે તો આવી રીતે આપણે ડાબી અને જમણી બાજુ યાદ રાખવાની જે સંખ્યાની સરખામણી કરવાની હોય એ સંખ્યા કઈ બાજુ આવેલી છે જો જમણી બાજુ આવેલી હોય તો એ સંખ્યા કરતા જમણી બાજુની સંખ્યા મોટી હોય અને જો ડાબી બાજુ આવેલી હોય તો એ સંખ્યા કરતા એ સંખ્યા નાની હોય છે એટલે કે ડાબી બાજુની સંખ્યા નાની હોય તો આવો આપણો 7મો પ્રશ્ન છે એ આપણે હવે જોઈએ એમાં આપણે લેસ ધેન અને ગ્રેટર ધેન નો સંકેત મૂક્યો અને દર્શાવવાનું છે ના કરતા મોટી ના કરતા નાની હવે આપણે અહીંયા આપેલી સંખ્યામાં ચિહ્નનો ઉપયોગ કરી સંખ્યા રેખાની ડાબી બાજુએ કે જમણી બાજુએ ક્યાં એ સંખ્યા આવે છે એ દર્શાવી અને આ સંકેતનો ઉપયોગ કરવાનો છે પહેલો સંકેત છે એ ના કરતા મોટું બીજો સંકેત છે ના કરતા નાનું જે એમાં સંકેતમાં એક ખુલ્લો ભાગ છે એ ખુલ્લો ભાગ છે એ બાજુ મોટી સંખ્યા હોય છે બંધ ભાગ હોય છે એ બાજુ નાની સંખ્યા હોય છે તો આપણે આ બે સંખ્યાની સરખામણી કરી બરાબર હવે સંખ્યા રેખામાં આપણે જોઈએ સંખ્યા રેખામાં 530 ની કઈ બાજુએ 503 આવશે તો કે 530 ની ડાબી બાજુ
डाबी बाजू 503 આવશે બરાબર આપણે ખ્યાલ છે કે 20 કરતા 3 છે એ કેવા હોય છે નાના હોય છે બરાબર તો હવે આને આપણે સંકેતમાં રૂપવું હોય તો 530 અને 503 તો નાની સંખ્યા બાજુ આપણે ખબર છે બંધ ભાગ આવે અને આ બીજો જે ચિહ્ન છે એ આપણે અહીંયા મૂકશું બરાબર તો આ રીતે આપણે સંકેતમાં દર્શાવવાની છે બરાબર ચાલો હવે બાકીના બીજા દાખલાઓ છે આપણે જોઈએ ચાલો હવે બી છે એમાં આપણને બે સંખ્યાઓ આપેલી છે 370 અને 307 તો આપણે એ સંખ્યા રેખા ઉપર કોણ કોની બાજુમાં કઈ બાજુએ આવે છે એ આપણે જોઈએ તો પ્રથમ આપણે કહીએ કે 370 ની ડાબી બાજુએ આવશે એટલે જમણી બાજુએ તો આપણે ખ્યાલ છે મોટી સંખ્યા જમણી બાજુ હોય નાની સંખ્યા ડાબી બાજુ 70 કરતા 7 નાના હોય એટલે કઈ બાજુએ હોય મિત્રો ખ્યાલ આવી ગયો હશે તો કે ડાબી બાજુએ હોય છે તો 370 ની ડાબી બાજુએ એટલે કે ડાબા 307 છે બરાબર તો આપણે સંકેતમાં દર્શાવી શકીએ કે 370 અને 307 તો નાની સંખ્યા બાજુ આપણને ખ્યાલ છે બંધ ભાગ આવે તો આ રીતે આપણે એને સંકેતમાં દર્શાવી શકીએ ચાલો મિત્રો હવે થોડી મોટી સંખ્યા પણ મોટી સંખ્યામાં આપણે મૂંઝાવવાનું નથી આપણે સ્થાન કિંમતનો ખ્યાલ છે એ પ્રમાણે આપણે સંખ્યાની સરખામણી કરી લેવાની જો આ સંખ્યામાં તમે અહીંયા 1000 ના સ્થાનમાં જોશો તો 1 માં 98 છે 1 માં 56 છે એના પરથી જ આપણને ખ્યાલ આવી જાય કે કઈ સંખ્યા કરતા નાની છે અથવા કઈ સંખ્યા મોટી છે બરાબર અને પછી બાકીના કાય એક સ્થાન આપણે જોવા પડે નહીં તો જે મોટી હોય એ જમણી બાજુ સંખ્યા રેખામાં આવે નાની હોય એ ડાબી બાજુ આવે તો આપણે કહી શકીએ કે 98765 ની ડાબી બાજુએ 56789 છે તેથી આપણે સંકેતમાં લખવું હોય તો 98765 બરાબર મોટી સંખ્યા છે કોના કરતા મોટી છે તો કે 56789 કરતા મોટી સંખ્યા છે બરાબર આવા દાખલા વિદ્યાર્થી મિત્રો આપણે સંખ્યા રેખા પરથી ખ્યાલ આવે છે હજી તમારે સાતમા ધોરણમાં પણ આ સંખ્યા રેખાનો ઉપયોગ આવશે ચાલો મિત્રો તો આપણે આજે અહીંયા સ્વાધ્યાય 2.1 છે એ પૂર્ણ કરીએ છીએ દરેક વિદ્યાર્થીએ શાંતિપૂર્વક આખા સ્વાધ્યાયનો અભ્યાસ કરવાનો છે બરાબર આ વિડીયો શાંતિપૂર્વક જોજો અને નવા વિડીયોની રાહ જોજો આવજો વિદ્યાર્થી મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ઓકે થેન્ક યુ